नमस्ते बाल मित्रों, गई काले आपने व र स द एना शब्दो જોયા, થોડો આગળ આદી શીખીશું. એ પેલા આપણે એક આધીભાઈ નું જુડો પણ ગાઈ લઈએ. બધા ગાશો ને મારી સાથે ગાજો. હો આધીભાઈ તો જાડા લાગે મોટા પાડા, આગળ લટકે લાંબે સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ. જાડો પાડો હાથી સૂંઢમાં લાવે પાણી, પાણી તો ગંદુ એટલામાં આવ્યો ચંદુ. ચંદુ માથે ચોટલી, બા બનાવે રોટલી, એ રોટલી ખાવા દો, મિસાળ ભણવા જવા દો. સરસ મજાનું જોડકણું ગાયું. ઘણા બધા જોડકણા મેં તમને શીખવાડ્યા છે, તમે ગાજો, તમને આવડી જશે. રોજ જોડકણા ગાવાના. મામા ઘર કેટલે જાડો પાડો હાથી, ધોળું ધોળું સસલું, એટલા બાલગીતો પણ તમે ગાજો. મમ્મી મને મામાને ઘેર જવા દે, ચક્કી બેન નાની મારી આ, ઘણા બધા ગીતો છે એ પણ તમે ગાજો. આપણે આજે એક સરસ મજાની વાર્તા કહું તમને. વાઘ આવ્યો, વાઘ આવ્યો. એક ગામ હતું, એ ગામમાં એક ભરવાડ રહેતો હતો. ભરવાડ એટલે ઘેટા બકરા ચરાવવાનો જે માણસ હોય એ ભરવાડ કહેવાય, એ રહેતો હતો. એને ઘણા બધા ઘેટા બકરા હતા. હવે એનો જે દીકરો હતો એ ખૂબ તોફાની અને મસ્તીખોર હતો. એને મજાક કરવાની આદત હતી, એટલે એ દરરોજ ઘેટા બકરા લઈ અને ત્યાં જંગલ બાજુ ચરાવવા માટે જાય. એક દિવસ ઘેટા બકરા લઈ અને તો ચરાવવા ગયો. એને મજાક સુધી, એને તો ગામ લોકોની મજાક કરવાની ઈચ્છા થઈ. એ તો ત્યાં ઊભો રહ્યો અને જોર જોરથી બોલ્યો, વાઘ આવ્યો, વાઘ આવ્યો, વાઘ આવ્યો, વાઘ આવ્યો, મને બચાવો, મારા ઘેટા બકરાને ખાઈ જશે. એટલે આજુબાજુના ખેતરમાં જે લોકો હતા એ લોકોએ એનો અવાજ સાંભળ્યો, અને ગામ નજીક હતું, ગામવાળા લોકો પણ થોડો અવાજ સાંભળ્યો, એટલે બધા લોકો દોડતા આવ્યા. કોઈ હાથમાં લાકડી જે મળ્યું તે હાથમાં લઈને આવ્યા અને એ છોકરાને પૂછવા લાગ્યા કે છોકરા ક્યાં છે વાઘ, બતાવ. તો છોકરો તો હસવા લાગ્યો, છોકરો હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હું તો ખોટું કહેતો હતો, વાઘ ક્યાંય આવ્યો નથી, હું તો તમારી મજાક કરતો હતો. તો ગામવાળા લોકો નિરાશ થયા અને તેઓ ત્યાંથી જતા રહ્યા. આ તો થોડા દિવસ થયા, ફરીથી આ બાળક આ છોકરાને ઘેટા બકરા ચરાવવા ગયો. એને ઈચ્છા થઈ કે લાવો ગામડાને ફરી મજાક કરો. એ તો ફરીથી બોલ્યું, વાઘ આવ્યો, વાઘ આવ્યો, વાઘ આવ્યો, વાઘ આવ્યો. તો ગામવાળા ફરીથી દોડતા આવ્યા અને ફરીથી પૂછ્યું. તો છોકરાએ કહ્યું કે હું તો તમારી મજાક કરું છું, અહીંયા કોઈ વાઘ આવ્યો નથી. તો આવું નવું બે ત્રણ વખત કર્યું, ગામવાળા આવીને પાછા જાય અને છોકરો એમની મજાક મસ્કરી કરે. એક દિવસ એવું બન્યું કે છોકરો ત્યાં જંગલમાં ઘેટા બકરા ચડાવતો હતો, તો ખરેખર વાઘ આવ્યો, સાચો વાઘ આવ્યો અને ઘેટા બકરા પર તૂટી પડ્યો. આ છોકરો તો એકદમ ફટાફટ ઝાડ ઉપર ચડી ગયો અને ઝાડ ઉપરથી બહુ પાડવા લાગ્યો, મને બચાવો, મને બચાવો. વાઘ આવ્યો, વાઘ આવ્યો. તો ગામ લોકોએ એની બૂમ સાંભળી પણ ગામ લોકો આવ્યા નહીં. બાલ દોસ્તો, તમે યાદ કરો કે ગામ લોકો કેમ નહીં આવ્યા હોય? હવે તમને ખબર પડી ને કે બે ત્રણ વખત એને ગામ લોકોની મજાક મસ્કરી કરી હતી, ખોટું બોલ્યો હતો, એટલે ગામ લોકો આ વખતે ખરેખર સાચો વાઘ આવ્યો હતો. છતાં ગામ લોકો કોઈ બચાવવા આવ્યા નહીં. ગામ લોકોએ વિચાર્યું કે આ તો છોકરો ખોટું બોલે છે, આપણી મસ્કરી કરે છે, કઈ વાઘ બાઘ આવ્યો નથી. તો એ ગામ લોકો બચાવવા માટે આવ્યા નહીં, એટલા મોટા ભાગના ઘેટા બકરાને વાઘ ખાઈ ગયો અને છોકરો તો ઝાડો પર ચડી ગયો હતો, એ બચી ગયો. બાલ દોસ્તો, કેવી વાર્તા સાંભળી મજાની?
તમને ખબર પડી ને ક્યારે આપણે ખોટું બોલવું જોઈએ નહીં, કોઈની મજાક મસ્કરી કરાય નહીં, તમે પણ કોઈની કરતા નહીં. આ વાત આપણા સાધી. હવે આપણે આગળ જોઈએ કે ગઈકાલે આપણે મેં તમને આ મૂળાક્ષર શીખવાડ્યા હતા એ ફરીથી થોડા જોઈ લઈએ, તમને પુનરાવર્તન કરાવીએ એટલે તમને યાદ રહી જાય. તમે બોલશો ને મારી સાથે બધા, આજે આજે તો તમને આવડી ગયા હશે. હવે બોલો, આ શું કહેવાય? ખૂબ સરસ. પછી બોલો તો, બોલો 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 તમે. ર, સરસ સરસ. આ છે સસલાભાઈનો સ, અને આ છે દ. આ ચાર મૂળાક્ષરો આપણે શીખી રહ્યા છીએ. હવે એના શબ્દો મેં તમને શીખવાડ્યા હતા, થોડા શબ્દો જોઈ લઈએ. કાનાવાળા શબ્દો છે વાર, દાર, સાર, તમે બધા પણ બોલજો. વાસ, દાસ, બોલવાના મારી સાથે. રાસ, રાવ, સાવ, દાવ. વાદ, સાદ, રાદ. હવે એના પછી બીજા શબ્દો થોડા છે કાનાવાળા, જોઈ લઈએ. સાદ, દાદ, રાત, નાસ, માસા, જાસ, નાવ, વાદ, દામ, વાન, શાન, રામ. આ સિવાય જો તમને પણ કોઈ શબ્દ વ ઉપરથી બનાવતે આવડતો હોય, ર ઉપરથી આવતો હોય, સ ઉપરથી દ તમે પણ બનાવી શકો. વ ઉપરથી વહાણ, પછી વસન, ઘણા બધા શબ્દો બને. વીજળી, ર પર રમકડા, રર, રમણ, રમેશ, ઘણા બધા શબ્દો બને. સ પર સસલો, સગડી, પછી સંજના, ઘણા બધા શબ્દો બને. દ ઉપરથી દેડકો, દડો, આ રીતે તમે બીજા શબ્દો બોલજો, બનાવજો. હવે થોડા શબ્દો આગળ જોઈએ. અહીંયા આપણે મેં કહ્યું કે વન પાત્ર લગાવે તો વે બને, રે, સે, દે, ગે, મે, ને, જે, એ જોઈએ. એ જ છે, બોલજો બધા મારી સાથે. ગે, મે, ને, જે, વે, રે, સે, અને દે. જોયું ને બાલ દોસ્તો, સરસ મજાના મૂળાક્ષર છે, એને આપણે માત્ર લગાવ્યો છે એટલે શું વંચાય ફરીથી જોઈ લઈએ એકવાર. ગે, મે, બોલો બધા મારી સાથે, સરસ. ને, જે, વે, રે, સે, દે. આ તમે બોલજો, તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન તમને નોટમાં લખી આપે તો તમે લખજો, બોલજો અને લખજો, એ તમને આવડી જશે. એના પછી આપણે ગઈકાલે ધોરણ એકની જે પુસ્તિકા હતી એની અંદર આપણે આ જોયેલું, આપણે ચિત્રો દોરવાના. એના પછી આ પેજ પણ જોયું હતું. હવે અહીંયા આગળ જોઈએ આપણે, આજે આ પેજ જોવાનું છે આપણે. એ જુઓ તમે, અહીંયા શબ્દ બનાવે છે સરસ મજાના. અહીંયા રા, સ, મૂળાક્ષરનો ઉપયોગ કરી અને શબ્દો બનાવ્યા છે. રાસ, સાર, જાગે, ગમે, સેવ, વાર, ગાજે અને વરસે, આ બધા શબ્દો છે. હવે નીચે જુઓ, વ, સ, સે, ફરીથી સ, સે, સ, સા, સ, સા. તો અહીંયા વ, આ વ છે તો વે લખવાનો, દ,
D, R, R, G, G, M, M. Mari beri pasukan ini. V, D, R, G, M. C, itu V, D, R, G, M. Hari ini tamu kita lagu. Yang S, V, D, R, G, ane M. Abah do PDF ni file kami buatawi. Ane thodi thodi moglis antamé lagu. Sa, va, da, ra, ga, ma. Ya sa sa, ya va va, do da, ra ra, ga ga, ane ma ma. Aap is number 35 se tame tamari note ma dhime dhime lagjo. Apde thodu thodu kaam aapiye chhe e tame karta rahejo. Ave je shabdo pachhad hata e shabdo farithi aapya chhe. वार सार दाव मान शिव देव गैस मेना नाव दवा वाद आ शब्दों तुम्हारे लखवाना से यहां लखवाना से तुम्हारे नोटबुक में लखवाना से में लखवाना नोटबुक में अबे जुओ धीमे धीमे तुम्हें वाक्य वाक्ता पण થઈ જશો જો આ વરસાદ છે અને વાંચવાનું વરસાદ શું કરે છે વર્ષે છે वर्षे ये जो दादा गमे क्या छे दादा आ रहा दादा गमे जोड़ देवानो अहीं छे मगन जमे तो आ जमी रह्यो छे मगन अहीं रमा छोकरी रमा रमे ए रमी रही छे अहीं जोड़ देवानो हवे ए शब्दो न ना ने म मा मे अहीं ग गा गे ज जा जे એ રીતે મારા શબ્દો વ વાવે ર રા રે સ સા સે દ દા દે આ શબ્દો તમારે લખવાના તમે ધીમે ધીમે લખશો એટલે આવડી જશે તો એના પછી તમે જો પાછળ બહુ સરસ મજાનું છે તમને આવડેલું છે તમને જે શબ્દો આપ્યા છે એમાંથી તમારે દ શોધવાનું છે જો દ આવે એના પર તમારે ગુણ ઉંડાડો કરવો અંદર જો અહીંયા પણ દ છે અહીંયા પણ દ છે અહીંયા બીજામાં ર શોધવાનો છે ર ર ર ર અહીંયા શું શોધવાનું છે બાળ દોસ્તો સ સ સ સ અને સ અને છેલ્લામાં વ શોધવાનો શું શોધવાનો છે વ એ રીતે શોધજો અહીંયા આપણે જોડકા બનાવવાના છે જો મદાર તો મદાર દવા શું પણ દવા લખ્યું દવાનું આવું દવા ક્યાં લખેલું છે તો આ જો તમે અહીંયા થી જોડો અહીંયા રસમ તો રસમ અહીંયા સેવા તો સેવા જોડવાનું વેદ તો વેદ હવે અહીંયા થી જે શબ્દો અહીં આમ બનાવવાના છે સેવા રેવા દેવા મેવા જે શબ્દો તમે બનાવો છો અહીંયા થી સે લેવાનો અહીંયા થી વા રે વા દે વા મે વા એ શબ્દો અહીંયા લખવાના છે ચાલે ચાલ નીચે પેન્સિલ થી સુંદર અક્ષરે લખજો આટલું કામ તમે કરજો થોડું આ આગળ પછી શીખીશું હવે ફરીથી એકવાર થોડું પુનરાવર્તન કરી લઈએ એટલે તમને વળી શબ્દો આવડી જાય તમે રોજ બોલશો તો આવડી જશે નહીં બોલો તો નહીં આવડે બોલશો તો આવડી જશે જો બધા મારી સાથે બોલજો વ ર સ દ હવે એના શબ્દો વર દર સર વસ દસ रस र स द वर सर र આ રીતે શબ્દો તમે બોલજો જે શબ્દો મે આમાં શીખવાડ્યા એને આપણે પીડીએફ મોકલીશું એમાં જોઈને તમે વાંચજો તમને આવડી જશે બીજો હવે આવતી કાલે શીખીશું બાળ દોસ્તો તમને યાદ છે આજે મે કઈ વાર્તા કહી બોલો જો સરસ વાઘ આવ્યો વાઘ આવ્યો એ વાઘવાડી
अर्थ ने तन्ने कही। तो बाल दोस्तों मैं गई काले पढ़ कर दो जीवन में क्या रे झूठो ना बोलो हमेशा साचू बोलो। अपने झूठो बोलवा थी घणो नुकसान जाए। एक झूठो बोलो तो वारंवार झूठो बोलवू पड़े। एक झूठ छुपावा माटे बीजो झूठ बोलवू पड़े। एना करता साचू बोलवू। साचू बोलवा थी मुश्किली दूर थाय। झूठो बोलवा थी मुश्किली आपणी वधी जाय। हमेशा साचू बोलो अने आ जीवनो वात तमारा तमारा जीवनमां आ वात उतारो। आजनो कार्यक्रम अहीं पूरो करीए छीए। काले ફરીથી મળીશું। ત્યાં સુધી સૌ બાળકો આવજો। જય શ્રી કૃષ્ણ।